તો લાઈફ એક જેવી કરવા માટે આપણે આટલી મથામણ કેમ કરીએ છીએ? સફળતાનો મતલબ આઈએએસ કે આઈપીએસ બની જવું નથી, મેક ઇટ વેરી ક્લિયર, અને એની કોઈ ઉંમર પણ નથી. કેટલાક લોકો 20 વર્ષે બને છે, એ 40 વર્ષે ડિપ્રેશનમાં આવે છે, તો કેટલાક 20મા વર્ષે ડિપ્રેશનમાં, એ 40મા વર્ષે સફળ બને છે. પણ એનો મતલબ છે કે કન્ટિન્યુઅસ એફર્ટ જે છે આપણે શરૂ રાખવા પડે આપણી રીતે. જો બે વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ એક ના હોય, જો બે વ્યક્તિઓના ડીએનએ એક સરખા ના હોય, તો બે વ્યક્તિઓની સફળતાની વ્યાખ્યા એક સરખી કઈ રીતે હોય છે? એટલે પહેલી વસ્તુ, જ્યારે કોન્ફિડન્સની આપણે વાત કરતા હોઈએ છીએ, ત્યારે કમ્પેરિઝનથી આપણે દૂર જવું પડશે. જ્યાર સુધી આપણે પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરતા રહીશું, ત્યાર સુધી સમજી લેવું કે આપણે પોતાની જાતને ક્યારેય ખુશ નહીં કરી શકીએ. અને કમ્પેરિઝનથી જ્યારે હટીએ અને કોન્ફિડન્સની જ્યારે વાત કરીએ, ત્યારે ઘણા બધા કાર્યક્રમમાં હું જતો હોઉં છું અને લોકો મને પૂછતા હોય છે કે સર, કોન્ફિડન્સ ક્યાંથી લાવો, આત્મવિશ્વાસ ક્યાંથી મેળવો? આવો પણ ઘણા બધા હશે જેમના મનમાં આ પ્રશ્ન હશે. મિત્રો, આત્મવિશ્વાસનું બીજું નામ છે પોતાની જાતનો સ્વીકાર. તમે જેવા છો, જે છો, જ્યાં છો, જે પરિસ્થિતિમાં છો, એ પરિસ્થિતિનો જો આપણે યથાર્થ સ્વીકાર કરી લઈએ, તો આપણે કોન્ફિડન્સ બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આનું સિમ્પલ એક્ઝામ્પલ આપણને ભગવદ્ ગીતામાંથી જ મળે છે. જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણ 15મા અધ્યાયમાં કહે છે કે વેદોમાં હું સામવેદ છું ને પુરુષોમાં હું અર્જુન છું, એ જ ભગવાન કૃષ્ણ 18મા અધ્યાયમાં એને એવું પણ કહે છે, સર્વધર્માન પરિત્યજે મામ એકમ શરણમ વ્રજ, બધા જ ધર્મોનો ત્યાગ કરીને મારી શરણમાં. એક બાજુ અર્જુનને કહે છે કે પુરુષોમાં હું અર્જુન છું, ને બીજી બાજુ એમ કહે છે કે બધા જ ધર્મોનો ત્યાગ કરીને મારી શરણમાં આવો. ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે અર્જુન તું પોતાની શરણમાં જા. આ પોતાની શરણમાં જવું, ધેટ ઇટ સેલ્ફ ઇઝ કોન્ફિડન્સ. આ જ આત્મવિશ્વાસનો બીજો નામ છે. બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી મિત્રો. અને અહીંયા ઘણા બધા માતા પિતા પણ મારી સામે બેઠા છે. એ માતા પિતાને પણ મારે કહેવું છે કે આપણે ક્યાંક ને ક્યાંક જાણે અજાણીએ આ કમ્પેરિઝનના રોગથી આપણા જ બાળકોની જે વૃદ્ધિ છે, એમનો વિકાસ છે, એને રોકતા હોઈએ છીએ. એક બે જગ્યાએ મેં કીધેલું પણ છે, ફરી અહીંયા માતા પિતા બેઠા છે એટલે હું કહું છું કે આપણે કોઈ મિત્રને ગિફ્ટ આપવું હોય 1-2 લાખનું, તો 1 મહિનો તો આપણે વિચારીએ, યસ એ નો, આને શું જરૂર છે, આને શું ખપ લાગશે, આને શું ખપ નહીં લાગે, કામમાં આવશે કે નહીં, ટકશે કે નહીં, વગેરે વગેરે. પછી 15 દિવસ રિસર્ચ કરીએ, એ વસ્તુના જેટલા શોરૂમો એ બધા શોરૂમમાં જઈએ આવીએ, અલગ અલગ મોડલ, અલગ 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 મેકિંગ, એની પ્રાઇસ કેટલું, ડિસ્કાઉન્ટ વગેરે વગેરે. પછી એને સારી રીતે પેક કરાવીએ, અને પછી લગ્નના દિવસે કે બીજા કોઈ પણ પ્રસંગના દિવસે જ્યારે આપણે આપતા હોઈએ, ત્યારે કાનમાં જઈને કહીએ બી ખરા કે બહુ મોંઘું છે, સાચવીને રાખજે, યસ નો. તો આ જે ગિફ્ટ આપણને ઈશ્વરે આપ્યું છે, એના માટે એણે 9 મહિના પૂરા લીધા છે.